સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણમ દિવસે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવ સાથે રૂબરૂ થવા હજારો ભાવિકો સોમનાથ મહાદેવના શરણે ઉમટી પડ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને તેમનો પરિવાર પણ સોમનાથ દાદાને શીશ ઝુકાવી દેશમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શિવની પ્રિય એવા શ્રાવણ માસના બીજા સોમવારે શ્રદ્ધાળુઓનું ગોડાપુર સોમનાથમાં ઉમટ્યું છે, તો બીજી તરફ નેતાઓ અને સેલિબ્રિટીઓ પણ સોમનાથ મહાદેવના શીશ ઝુકાવવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોમનાથ મહાદેવના સહપરિવાર સાથે દર્શન કરી જળાભિષેક કર્યો અને માંડવિયાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સોમનાથ મહાદેવને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ છીએ કે દેશમાં શાંતિ બની રહે, દેશ એક બને અને મહાસત્તા બને. પવિત્ર શ્રાવણ મહિનો એ હિન્દુ સમાજ માટે આસ્થા અને શ્રદ્ધાનો મહિનો છે. શ્રાવણ મહિનાનો સોમવાર એ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ પવિત્ર વાર માનવામાં આવે છે. શ્રાવણ મહિનો હોય, સોમવાર હોય, ત્યારે પૂજા અર્ચના એ હિન્દુ સમાજ માટે સ્વાભાવિક છે. એ દ્રષ્ટિએ આજે સોમનાથ દાદાના દર્શન કરી અને સહપરિવાર એક શ્રદ્ધાભાવથી પાવન લાગણીની અનુભૂતિ કરીએ છીએ. અતિ પ્રાચીન આ દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના દર્શન કરવા માટે પરિવાર સાથે આજે અહીંયા અમે આવ્યા છીએ. પવિત્ર શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથના દર્શન થાય એ દરેક લોકો માટે મહત્વની વાત છે. આ દેશમાં જ્યારે ખૂબ ધાર્મિક વાતાવરણ અત્યારે અહીંયા છે ત્યારે સોમનાથ મહાદેવની આરતીની ઝલક મેળવવા માટે રીતસરનો શ્રદ્ધાળુઓએ પડાપડી કરી. શિવ ભક્તો માટે શ્રાવણ માસ અને શ્રાવણ માસનો સોમવાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે 4 કલાકથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સોમનાથ પરિસરમાં વહેલી સવારથી જ લાંબી લાંબી કતારો સ્વરૂપે શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં આ શ્રાવણના બીજા સોમવારે મંદિર વહેલી સવારે 4 વાગે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું અને સવારથી જ યાત્રિકોની ભીડ દર્શન માટે જોવા મળી હતી. હર હર મહાદેવના નાદ સાથે લોકો ભગવાન સોમનાથના દર્શને ઉમટ્યા હતા. આજે બીજા સોમવારે સવારે આરતી બાદ એટલે કે 9 વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા પણ યોજવામાં આવી હતી. ભરત જાદવ સાથે અનિલ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.